नसवाड़ी तालुका प्राथमिक शिक्षक संघ ने चूंटनी विवाद मामलो गुलाब पेनल ना चार उम्मीदवारों फॉर्म रद्द कराया छे। चूंटनी ना नियम नंबर 12 मुजब उम्मीदवारी रद्द कराई छे। मशाल पेनल ना उम्मीदवारों छूटाया बिनहरीफ छूटाया छे। प्रमुख उपप्रमुख मंत्री और सहमंत्री बनया बिनहरीफ। नियम नंबर 12 ना अर्थघटन ने लईने सर्जायो हतो विवाद। तो चूंटनी ने लईने विवाद सर्जायो हतो त्यारे आ प्रकारना समाचार सामे आव्या छे। नसवाड़ी तालुका प्राथमिक शिक्षक संघनी चूंटनी में विवाद थयो हतो तेनो मामलो सामे आव्यो छे। छोटाउदेपुर जिल्लामांथी आ समाचार। गुलाब पेनलना चार उम्मीदवारोना फॉर्म जे छे ते रद्द करवामां आव्यो छे। चूंटणीना नियम नंबर 12 मुजब उम्मीदवारोने आ प्रकारनो कार्यवाही कराई। मशाल पेनलना उम्मीदवारो बिनहरीफ चूंटाया छे। प्रमुख उपप्रमुख मंत्री अने सहमंत्री बिनहरीफ तरीके चूंटवामां आव्या छे। तो नसवाड़ी तालुका प्राथमिक शिक्षक संघनी चूंटणीनो विवाद मामलो सामे आव्यो छे। जे प्रकारे उम्मीदवारोना फॉर्म रद्द करवामां आव्या छे। गुलाब पेनलना चार उम्मीदवारोना फॉर्म रद्द करवामां आव्या छे। शिक्षक संघनी चूंटणी छे तेमां विवाद सર્જાયો હતો। નસવાડી ખાતેથી આ સમાચાર સામે આવ્યા। છોટાઉદેપુરનું નસવાડી છે ત્યાંથી આ સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે ચૂંટણીના નિયમ નંબર 12 મુજબ ઉમેદવારી રદ કરવામાં આવી છે। મશાલ પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રી બિનહરીફ તેમની વરણી કરવામાં આવી। આ નિયમ નંબર 12ના અર્થઘટન લઈને સર્જાયો હતો વિવાદ। ફોન લાઇનથી સંવાદદાતા છોટાઉદેપુરથી જોડાઈ ગયા છે, જે જણાવશો જે પ્રકારે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જે ચૂંટણી છે તેમાં વિવાદ સર્જાયો હતો, ત્યારે આજે અમુક ઉમેદવારો જે ચાર તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે, ત્યારે શું છે સમગ્ર ઘટના અને શું છે સમગ્ર મામલો જણાવશો? ચોક્કસ દીપક, હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં વિવાદનો મામલો સામે આવ્યો છે। ગુલાબ પેનલના ચાર ઉમેદવારોનો ફોર્મ રદ કરાયા છે। મશાલ પેનલના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સહમંત્રી બિનહરીફ બન્યા છે। ચૂંટણીના નિયમ નંબર 12 મુજબ ઉમેદવારને ફોર્મ રદ કરવામાં આવ્યા છે। નિયમ નંબર 12 ના અર્થમાં લઈને સર્જાયો હતો વિવાદ। આગામી 25 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર છે તાલુકા અને જિલ્લા શિક્ષણ સંઘની ચૂંટણી, જયારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે આજે ઉમેદવારો છે તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નસવાડી તાલુકાની અંદર કુલ 8 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। એક હોદ્દા ઉપર 2 ફોર્મ્સ હોવાને કારણે અમે 8 ફોર્મ રદ કર્યા છે। બિનહરીફ 5 ઉમેદવારો રદ કરવાનું કારણ કે સામે પેનલવાળાએ વાંધો લેતા, જે અમારા જાહેરનામા 12 ના નિયમ મુજબ જે ચૂંટણી ઠંડેરાની અંદર જે અમારું જાહેરનામું છે એમાં રૂલ્સ 12 છે, એ 12 નહીં નિયમ પ્રમાણે કોઈપણ ઉમેદવાર કોઈપણ એક જ હોદ્દા માટે ઉમેદવારી કરી શકે ને એ નિયમને આધારે ચૂંટણી અધિકારી તરીકે રદ કરી। કઈ બંને ચૂંટણી ઉમેદવારો ત્યાંના વિવાદી કારણો હોય, ગમે તે કારણસર એ લોકોએ ચૂંટણી કરવામાં નિષ્પક્ષ કરી શકે એવું ના લાગતા એ લોકોએ રાજીનામું ઉતારી દીધું છે અને